કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે જૂનું છે આત્મ આત્મીય નિર્ભય ગુજરાત વ્યાજ સહાય યોજના ફળ ચાર્ટ વિશે જોવાની છે એમાં પ્રથમ તબક્કા વિશેની માહિતી મેળવવાની છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આત્મનિર્ભય ગુજરાત વ્યાજ સહાય યોજના ફળ પ્રથમ તબક્કો લાભાર્થીને અરજીનો બેંક ક્રેડિટ સોસાયટી દ્વારા સ્વીકાર્ય ગણવામાં આવશે તેમાં અરજદારે પોતાની કઈ કઈ વિગતો ભરવાની રહેશે તેની વિશે માહિતી જોઈએ અરજદારોની પોતાના વિસ્તારમાં આવેલ ખાજે જે પોતાના વિસ્તારમાં આવેલ બેંક ક્રેડિટ સોસાયટી પરથી અરજી ફોર્મ લઈ આવે છે ફોર્મમાં નીચે જણાવેલ વિગતો ભરે છે કઈ કઈ વિગતો તેનું પૂરું નામ આવશે અરજદારની ધીરાની રકમ તેનું સરનામું કયો શું છે શૈક્ષણિક લાયકાત વ્યવસાયિક વિગત કઈ કઈ છે ખાજે જે વ્યવસાયિક વિગતમાં જેને એક એક બે હજાર વીસથી ધંધો ચાલુ છે ને તે પહેલાંનો પણ ધંધો ચાલુ છે તેમને જ મળશે એક એક બે હજાર વીસ પછીનો ધંધો ચાલુ છે તે કર્યો છે એક એટલે બે એક થી ધંધો ચાલુ કર્યો છે તેને આ સહાય મળશે નહીં સંસ્થાનું પૂરું નામ સરનામું કુટુંબની કુલ આવક ખર્ચ કુટુંબના સભ્યોની સંખ્યા એમાં આવકનો દાખલો પણ આવે છે પોતાની આવક અને આવકનો દાખલો પણ આવશે ત્યાર પછી જાતિ કઈ કઈ છે એસ ટી એસ એસ સી જનરલ એટીસી કોઈ બી જાતિ પુરુષ સ્ત્રી કોઈ બી છે જન્મ તારીખની નું નામ ફરે છે અને ખાસ આપજો કે તેર નંબર કે બેંક ક્રેડિટ સોસાયટીના ખાતાની વિગત સંપૂર્ણ સરખી રીતે ભરવાની રહેશે અને લોન તમારી કઈ કઈ ચાલુ છે તેની લોન બાકી હોય તેની વિગતો ભર ભરવાની રહેશે પંદર નંબર આ બે ખાસ કે બે જામીન વિગતો અવશ્ય આપવામાં આવશે તમને એક ફોર્મ પણ નીચે હું જો એવું લાગશે તો નીચે લિંકની અંદર મારા નીચે એક લિંકમાં પણ આપી દઈશ તમે ફોર્મથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો પોતાના અને જામીનપાત્રનો એક એક ફોટો મોબાઈલ નંબર સરખો લખવાનો લેશે ઈમેલ એડ્રેસ હોય તો ત્યાર પછી અરજદારે શું છે અરજદાર પોતાનો અરજી ફોર્મ સાથે નીચે જણાવેલા આધાર પુરાવા સ્વ પ્રમાણિત નકલ જોડે છે અને કઈ કઈ નકલ જોડવાની રહેશે તે પોતાનો આધાર કાર્ડની નકલ કુટુંબના તમામ સભ્યોના આધાર નકલ ખાસ કુટુંબના તમામ સભ્યોના આધાર નકલ રાશન કાર્ડની નકલો જો હોય તો પાન કાર્ડની નકલ અથવા ફોર્મ નંબર 60 આવકનો પ્રમાણપત્ર જો હોય તો જાતિનો પ્રમાણ જો હોય તો પ્રશ્નાચિહ્ન છે એટલે ખાજાજી હોય તો જ બંને જામીનદાર છે તે જામીનદારો આપણે રાખવાના છે સાક્ષી તરીકે તેના આધાર કાર્ડ બંને જામીનદારના પાન કાર્ડ ફોર્મ નંબર સાહીઠ જો હોય તો પાન કાર્ડ ન હોય તો પણ ફોર્મ નંબર સાહીઠ ભરવું પડશે અને બંને જામીનદારોના રેશન કાર્ડ ફરજિયાત રહેશે જો હોય તો ત્યાર પછી સંબંધિત બેંક ક્રેડિટ સોસાયટી અરજી ફોર્મ સ્વીકારતા પહેલાં બ્રાન્ચ મેનેજર અરજી સંપૂર્ણ હોવા અંગે ચકાસણી કરે છે તેમાં અરજી અરજી ફોર્મનું સંપૂર્ણ રીતે ભરેલું છે સાથે બધા બિડાણો બરાબર છે તે ચકાસવામાં આવશે ત્રણ નંબર અરજદારો અને બંને જામીનદારો ની ઓળખ રજૂ કરવાના પુરાવા મુજબ કરેલું છે તે ચકાસવામાં આવશે ચાર નંબર અરજદાર અને બંને જામીન દારોએ રૂબરૂમાં સહી કરી છે તે જણાવવા માં છે રુબરુમાં તેમની સહી કરવામાં આવશે તે જણાવવા આવશે અને અરજદારોએ સોગંદનામાને એક પણ ફોર્મ આપેલું છે હું એક કે પીડીએફ ફાઈલ તમને એવું લખશે તો મારે નીચે કોમેન્ટમાં તમે લખજો કે હું પીડીએફ ફાઇલ તમને આપીશ અવશ્ય ત્યાર પછી સંબંધિત બેંક ક્રેડિટ સોસાયટીમાં એક નંબર અરજી ફોર્મ ચકાસણી બરાબર જણાય તો અરજીનો આગળ કામગીરી માટે સ્વી અરજી નંબર અને તારીખ સાથે પહોંચ આપે છે ત્યાર પછીનો ભાગ બે આપણે જોઈએ તેમાં આત્મનિર્ભરમાં ભાગ બે બીજો તબક્કો લાભાર્થીને અરજી સ્વીકાર ક્રટીની બેંક ક્રેડિટ સોસાયટી દ્વારા નિમણૂક કરવામાં આવી છે તેમાં સંબંધિત બેન્ક ક્રેડિટ સોસાયટીમાં ડેટા એન્ટ્રી અરજીઓ મળે તેમ તેને સ્વીકાર કરવામાં આવે છે અરજીની વિગતો અને આધાર પુરાવાની ખરાઈ કરે છે આવકની વિગતોની ચકાસણી કરે છે અન્ય લોન બાકી ન હોય અંગેની ખાતરી કરે છે ખાધેજીઓ જેને લોન ચાલુ છે તેમને કોઈ બી લોન ચાલુ છે તેમને આ લોન લોન મળવા પાત્ર નથી નીચે જણાવેલ વિગતોને સિસ્ટમમાં એન્ટ્રી કરે છે બધી એન્ટ્રી નીચે મુજબ કરે છે તેનું પૂરું નામ ધિરાણ જરૂરી ધિરાણની રકમ સિલેક્ટ કરવાના છે ગામ શહેર કય કયું છે તે જાતિ કઈ જ્ઞાતિના છે પુરુષ સ્ત્રીના છે જન્મ તારીખેની ચકાસણી કરવામાં આવશે આધાર નંબર સરખો લખેલો છે પાન કાર્ડ નંબર બધું છે બધા દરેક દરેક વસ્તુ સરખો માહિતી આપે છે તે બધી ચકાસણી કરશે જો ખાદાય જો આ સંસ્થામાં સંસ્થાએ કક્ષાએ આધાર અથવા પાનની રિપીટ એન્ટ્રી હોય તો સિસ્ટમ તેને ટેગ કરે છે અને તેની તેવી અરજીઓ પૈકી કોઈપણ કોઈ પણ એક જ સેન્ટર એન્ટર એન્ટર કરી શકે છે ત્યાર પછી સંબંધિત બેંક ક્રેડિટ સોસાયટી ચેકલિસ્ટ ડેટા એન્ટ્રી સાથે સાથે શું હું જોડવાનું છે તે છે નીચે જનરલ ચેકલિસ્ટમાં ટીક કરવાની હોય છે અરજીની વિગત તો સંપૂર્ણ છે તે ટીક કરવાની હોય છે બધા પુરાવા બીડાનો સરખા જોડાયેલા છે દરેકને ટીકા છે તે ટીક કરવાની હોય છે ફોર્મ ભરેલું છે પુરાવા મુજબ છે તો તેની સાથે ટીક કરવાનું છે જો ખામી જણાય તો અરજદારે બોલાવી પૂર્ણ કરી શકે છે શકાય છે આવક મર્યાદાની અંદર છે તે પણ મહત્વની જાણ છે અન્ય લોનની મુદત વીતી છે તે પણ જાણવામાં આવે છે ત્યાર પછી તેને સિસ્ટમ રિપીટ એન્ડ પોસ્ટ પ્રોસેસિંગ તેમાં કઈ કઈ રીતના બે અરજી કરવામાં આવી છે એ રિપીટ એન્ડ પોસ્ટ પ્રોસેસિંગ તેમાં બે જે બે કે વધુ અરજીઓ પાન અથવા આધાર સાથે હોય તેવી સિસ્ટમને જરૂરી તારવાર અને લોક કરી શકે છે તે અરજીઓ એક એક જ વ્યક્તિ હોય તો પહેલી સિવાય અન્ય બીજી રદ ગણવામાં આવે છે અલગ 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 નામવાળી વ્યક્તિઓ હોય તો જેની વિગતો ખોટી જણાય તેને કરવામાં આવે છે આ કરવાની બધી ભૂલો સુધારા પછી બધી આ પ્રક્રિયા ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ ખાસ થઈ જાય ખાસ અંતિમ તારીખ એકત્રીસ આઠ બે હજાર વીસ પછી ખાસ થઈ જાય અંતિમ તારીખ એકત્રીસ આઠ બે હજાર વીસ પછી સાત દસ દિવસો પૂરી કરવામાં આવશે સાતથી દસ દિવસમાં પૂરી કરવામાં આવશે એકત્રીસ આઠ બે હજાર વીસ પછી ત્યાર પછી સંબંધિત બેંક ક્રેડિટ શું છે સંબંધિત બેંક ક્રેડિટ સોસાયટીની અરજી અંગે નિર્ણય કોણ કરશે જો ચેકલિસ્ટ પ્રમાણે યોગ્ય પ્રમાણ જણાય અને રિપીટ એન્ટ્રી તરીકે લોક ન થયેલ હોય તેવી અરજીઓ અધિકૃત વ્યક્તિ ક્લિક કરી ઓટીપી આપી મંજૂર કરી શકાય છે અરજી મંજૂર થયા બાબતોમાં અરજદારે એસએમએસ જાય જે ખાલી જો હું છે ઓટીપી આપી છે અને અરજદાર એસએમએસ જાય છે આ ખાસ હે જો ઓટીપી તમારે આવે તો ખાસ ધ્યાન રાખો કોને કઈ રીતના ઓટીપી આપો તે જોજો કોઈ અજાણ્યા વ્યક્તિ ન લઈ જાય એની ખાસ ધ્યાન રાખજો અત્યારે બહુ જ ફોડ કેસ બને છે એના માટે જો એક જો ચેક લિસ્ટ પ્રમાણે યોગ્યતા ન જણાય અથવા તો એક જ અરજદારની બીજી એન્ટ્રી હોય તો અરજદાર નામંજૂર થાય અને તે જ કારણથી સાથેનો અરજદાર એસએમએસ જાય છે તો મિત્રો કેવો લાગે તમને અમારે વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં આભાર